બ્રેક બાદ આગળ વાત કરીએ તો રેડકોસ દિવ્યાંગ શાળા ખાતે મિની બસ અને સ્માર્ટ કાર્ડનું લોકાર્પણ કરાયું. અબુધાબી ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ મેળવનાર જ્યોતિ વર્થાનું સન્માન કરાયું. દાદરા નગર હવેલી ઇન્ડિયન રેડક્રોસ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકો માટેની વિશિષ્ટ શાળામાં વિદ્યાર્થીઓ માટે ખાસ સ્માર્ટ ક્લાસ અને મિની બસનું લોકાર્પણ કરાયું. સાથે અબુધાબી ખાતે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર જ્યોતિ વરાઠાનું પ્રશાસન દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ દિવ્યાંગ બાળકોની સ્પેશિયલ શાળા અને નેકસ્ટ પેલુમર દ્વારા મિની બસ આપવામાં આવી. દાદરા નગર હવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સ્પેશિયલ દિવ્યાંગ બાળકો માટેની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઘરેથી શાળામાં લાવવા અને લઈ જવા માટે મિની બસની જરૂરિયાત હતી. અગાઉ જે બસો હતી એ થોડી મેન્ટેનન્સ માટે ખર્ચો વધુ કરાવે એમ હતો, જે બાબતે વિશ્વ દિવ્યાંગ દિવસના કાર્યક્રમ દરમિયાન રેડક્રોસના સેક્રેટરી કુલદીપસિંહે મુંદ્રા દ્વારા મદદની અપીલ કરી હતી. અગાઉ નીલકમલ કંપની દ્વારા 2 મિની બસ આપવામાં આવી હતી. આજે નેક્સટ પોલિમર્સ લિમિટેડ કંપની દ્વારા 1 મિની બસ અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસ દિવ્યાંગ બાળકોની સ્પેશિયલ શાળામાં મિની બસ સ્માર્ટ ક્લાસનું ઇનોગ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નેક્સટ પોલિમર્સના ફિલ્ડ ઓફિસર કલેક્ટર કંદન ગોપીનાથન અને રેડક્રોસ સેક્રેટરી કુલદીપસિંહને બસને ચાવી આપી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્માર્ટ ક્લાસનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે ખાસ અબુધાબી ખાતે ઓલિમ્પિકમાં ભાગ લઈ 100 મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર જ્યોતિ વરાઠાનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યોતિને સ્ટર લાઇટ કંપનીના સંચાલક દ્વારા 50,000 રૂપિયાનું એટીએમ કાર્ડ આપવામાં આવ્યું હતું. નેક્સટ પોલિમર્સ દ્વારા શાળાના સ્ટાફ માટે પગાર ચૂકવવા માટે પણ ફંડ આપવામાં આવ્યું હતું અને સંસ્થાને બીજી કોઈ પણ જરૂરિયાત હોય તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. કલેક્ટર કંદન ગોપીનાથને જણાવ્યું કે એક દિવ્યાંગ બાળકી દ્વારા ઓલિમ્પિકમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવવો એ પ્રદેશના માટે ગૌરવની વાત છે. સાથે એમણે જે પણ કંપનીઓ કે એનજીઓ દ્વારા આ દિવ્યાંગ બાળકો માટેની સારા માટે સહયોગ આપી રહી છે તેઓને પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે દાના કલેક્ટર કંદન ગોપીનાથન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી કુલદીપસિંહ મુંદ્રાને નેક્સ્ટ પોલિમર્સના ફિલ્ડ ઓફિસર અંજન બાસા મહેન્દ્રસિંહ રાઠોડ સ્ટર લાઇટ કંપનીના પ્રતિનિધિ રાજશેખર મયંકભાઈ સહિત શાળાના પ્રિન્સિપાલ જ્યોતિર્મય મેડમ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ યાદવ, ZS TV, સેલવાસ. તો લાઇફ ટાઈમ અચીવમેન્ટ હૈ ઓલિમ્પિક્સ મેં જીત કે આના और सिलवासा का जैसे जगह में ओलंपिक से के अलग ओलंपिक्स में जीत के आके सिल्वर मेडल लेके आना बहुत बड़ी बात है. ये लाइफ टाइम अचीवमेंट है और उनको बहुत सारा बधाइयाँ हमारे कंपनी के तरफ से भी और मेरे हिसाब से सिलवासा और पूरे इंडिया के लोगों के तरफ से भी बहुत सारा शुभकामनाएं. प्रोग्राम तो बहुत अच्छा रहा. नेक्स्ट पॉलीमर से के तरफ से हम लोग ये बस स्कूल का बच्चों को लाने के लिए डोनेट किए और उसके साथ में स्मार्ट क्लासरूम और टीचर्स के लिए कुछ महीने का सैलरी हम लोग कवर किए. सो प्रोग्राम बहुत अच्छा रहा. ये बस आयशर का बस है, 41 सीटर बस है, 41+1+1. ये बस हम लोग आयशर का इसलिए लिए क्योंकि हमारे से पहले नीलकमल ने भी 2 बस दिए थे और वही सेम कंपनी के दिए थे तो हम लोग कंपनी सेम रखना चाहे क्योंकि उसमें मेंटेनेंस वगैरह का थोड़ा सा सहूलियत रहे, इसलिए हम लोग आयशर का बस दिए. करीबन 18-18.5 लाख की बस है. CSR एक्टिविटी में हम लोग अभी अगले साल से थोड़ा सा डिफरेंटली देख रहे हैं. एक तो CSR में मोस्टली जो अमाउंट रहता है या जो CSR का फंड रहता है वो स्पेंडिंग के लिए रहता है. हम लोग अगले साल उसके साथ में वॉलंटियरिंग का पर्सनल आवर्स वॉलंटियर करने के लिए काम करेंगे. तो उसके साथ में एक्चुअली CSR के मनी के साथ में हम लोग कम्युनिटी के लिए कुछ ज़्यादा कर पाएंगे खुद वॉलंटियरिंग करके.